એ છે બજાર પદ્ધતિ જેનું બીજું નામ મૂડીવાદી પદ્ધતિ પણ છે એટલે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વના જે અત્યારે વિકસિત દેશો છે એમાંથી અમેરિકા અને જાપાન આ બંને દેશો એવા છે જે લોકોએ બજાર પદ્ધતિનો પોતાના દેશમાં અપનાવીને ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસથી સિદ્ધ કર્યો છે હવે આ બજાર પદ્ધતિ છે એની મુખ્ય વિશેષતા એ છે કે જેટલા ઉત્પાદનના સાધનો હોય ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય એવું કહી શકો કે નફો છે અહીંયા મુખ્ય પરિબળ એવું છે કે જેના આધારે કોઈ પણ બાબત છે એ અર્થતંત્રમાં નક્કી થાય તો પહેલી બાબત બજાર પદ્ધતિમાં વિશેષતા એ જોઈએ કે જ્યાં ઉત્પાદનના જેટલા આપણે જોયું હતું ઉત્પાદનના સાધનોની ફાળવણી આપણે ચાર ઉત્પાદનના સાધનો હતા જમીન મૂડી શ્રમ અને નિયોજક તો ચારે ચાર સાધનોની ફાળવણી કયા ક્ષેત્રમાં કરવી કયા પ્રકારના ઉદ્યોગોમાં કરવી એનો નિર્ણય છે નફાના આધારે લેવાય બીજું ખાસ કે જે ઉદ્યોગોમાં વધારે નફો થતો હોય એટલે જે ઉદ્યોગો વધુ નફાકારકતા ધરાવતા હોય એ ઉદ્યોગોમાં વધારે રોકાણ થાય વધારે રોકાણ કરે કોણ લોકો લોકો એટલા માટે વધારે રોકાણ કરે કારણ કે સરકારનો કોઈ કડક અંકુશ આ પ્રકારની પદ્ધતિમાં હોતો નથી એટલે લોકોને જે ફાયદો થાય ખાસ કરીને ખાનગી ક્ષેત્ર સરકાર સિવાયનું ખાનગી ક્ષેત્ર એ વધારે અહીંયા એક્ટિવ હોય સક્રિય હોય અને પરિણામ શું થાય કે એ લોકોને ખુલ્લી છૂટ હોય વેપાર કરવાની પરિણામ લોકો એવા પ્રકારના ઉદ્યોગ ધંધાઓમાં જ પોતાનું મૂડીરોકાણ કરે અથવા ઉત્પાદનના સાધનો ફાળવે જ્યાં વધારે નફો થતો હોય તો એવા પ્રકારના ઉદ્યોગોનો વિકાસ વધારે થાય બીજું આ બજાર છે એ સંપૂર્ણપણે મુક્ત હોય છે એવું કહી શકાય કે સરકારના ઓછામાં ઓછા નિયંત્રણો આ પ્રકારની પદ્ધતિ હોય છે બીજું કે સરકારની કોઈ પણ ચોક્કસ પ્રકારની નીતિ નો હોય કે સરકારની કોઈ ભૂમિકા ન હોય એવું કહી શકો કે બજાર પદ્ધતિ હોયમાં સરકાર છે માત્ર પ્રેક્ષક તરીકે ભૂમિકા ભજવે માત્ર જોયા કરે બીજી કોઈ વિશિષ્ટ નિયંત્રણ કે કડક અંકુશો કે કડક કાયદાઓ નિયંત્રક કાયદાઓ છે એવું કંઈ હોય નહીં અહીંયા છે બજાર પદ્ધતિમાં સૌથી અગત્યની બાબત એ છે કે અહીંયા સ્પર્ધાનું જે તત્વ છે કોમ્પિટિશન હરીફાઈનું તત્વ છે ને એ સૌથી વધારે અહીંયા છે એ કામગીરી બજાવે છે કારણ કે અહીંયા સરકારના બદલે જે વધારે પરિબળ અસર કરતું હોય બજારને કે બજારના વેપારીઓને કે ગ્રાહકોને કે ઉત્પાદનના સાધનોની ફાળવણી એ અસર કરનારું પરિબળ છે સ્પર્ધાનું તત્વ તો કોમ્પિટિશન જેટલી બજાર પદ્ધતિમાં વધારે હોય એટલું છે અર્થતંત્રનો ઝડપથી વિકાસ થાય કઈ રીતે તો ઉદ્યોગો વચ્ચે જેટલી સ્પર્ધા વધે તો એટલું છે ઉત્પાદનના કે વસ્તુમાં નવા નવા સંશોધન થાય ઉત્પાદન કે વસ્તુમાં નવા નવા સંશોધન થાય એના કારણે શું થાય કે ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ વિકસે ઉત્પાદનની નવી નવી પદ્ધતિ વિકસે બીજું પરિણામ શું આવે કે વસ્તુ કે સેવાની ગુણવત્તા વધે ઉત્પાદન વધે તો એકમ દીકરી ખર્ચ ઘટે તો માર્કેટમાં વસ્તુ કે સેવાના ભાવ ઘટે તો આ બધા એના ફાયદા છે એટલે એક સ્પર્ધાનું તત્વ છે એ બજારના બજાર પદ્ધતિમાં ઉમેરાઈ જાય અને જ છે તો એનું પરિણામ શું આવે કે બજારમાં ઉત્પાદન પદ્ધતિમાં વસ્તુ કે સેવામાં નવા સંશોધન થાય નવી પદ્ધતિઓ વિકસે એનું પરિણામ શું આવે કે ઉત્પાદનના જેટલા સાધનો છે એનો મહત્તમ ઉપયોગ થાય અને મહત્તમ ઉપયોગ થવાને કારણે આર્થિક વિકાસ દેશનો છે ખૂબ જ ઝડપથી કરી શકાય હવે અહીંયા એક ખાસ બાબત એ સમજવાની કે રાજ્યનો એટલે કોનો હતો કે સરકારનો અહીંયા આ પ્રકારનું જે અર્થતંત્ર છે આ પ્રકારની જે ઉત્પાદનની પદ્ધતિ છે બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિ અહીંયા સરકારનો હસ્તક્ષેપ એટલે શું છે સરકાર કોઈ પણ બાબતમાં દખલ ન દે હવે સરકાર છે ઘણી બધી બાબતોમાં દખલ દઈ શકે દાખલા તરીકે અંકુશ મૂકી શકે કાયદાઓ પસાર કરી શકે દાખલે તરીકે ઓગણીસો ઓગણ સિત્તેરમાં સરકારે એમ આઈટી એક્ટ નામનો કાયદો પસાર કર્યો હતો ભારતની અંદર

સાધનોની ફાળવણી નફાના આધારે થાય નફાકારક ઉદ્યોગોમાં વધારે મૂડીરોકાણ થાય બજાર છે એ સંપૂર્ણપણે મુક્તો એટલે લોકોને કયા પ્રકારના ધંધામાં કેટલું મૂડીરોકાણ કરવું એ અંગે એમને ખુલ્લી છૂટ સરકાર તરફથી મળેલી હોય સરકાર તરફથી મળેલી હોય એટલે શું સમજવાનું કે સરકારની કોઈ પણ પ્રકારની ચોક્કસ નીતિ કે ભૂમિકા દેશના વિકાસ માટે ન હોય સમગ્ર બજાર છે એ ખાનગી મૂડીપતિઓના હાથમાં જ હોય બીજું કે અહીંયા સૌથી વધારે મહત્ત્વનું તત્વ કોણ નિભાવે છે તો કે સ્પર્ધા તો કોમ્પિટિશન જેટલી વધારે તીવ્ર હોય જેટલી હરીફાઈ તીવ્ર હોય એટલા છે બજારમાં નવા નવા સંશોધનો થાય પછી વસ્તુને લગતા હોય કે ઉત્પાદન પદ્ધતિને લગતા હોય આવા નવા સંશોધનો થાય એનું કારણ એનું પરિણામ શું આવે કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય પરિણામ શું આવે કે ઉત્પાદન મહત્તમ થાય અને દેશનો આર્થિક વિકાસ પણ ખૂબ જ ઝડપથી થાય અને આ પ્રકારના બજાર પદ્ધતિ છે એમાં સરકારનો હસ્તક્ષેપ એટલે કે દખલ ન હોય અને પરિણામ શું કહેવાય એને મુક્ત અર્થતંત્ર કહેવાય એના લક્ષણો જોઈ લઈએ કે કયા પ્રકારની પદ્ધતિને કયા પ્રકારના અર્થતંત્રને મૂડીવાદી બજાર અથવા તો મૂડીવાયદી પદ્ધતિ કહેવાય સૌથી પહેલું લક્ષણ છે કે ઉત્પાદનના જેટલા સાધનો છે એ બધા સાધનોની મોટાભાગના અથવા તો બધા સાધનોની માલિકા તો વ્યક્તિગત હોય છે ને ખાનગી હોય છે મોસ્ટ ઓફ ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી વ્યક્તિગત હોય તો એવું કહી શકાય કે સરકાર પાસે બહુ ઓછા સાધનો હોય અને એ સાધનોનો ઉપયોગ પણ છે ખાનગી કે વ્યક્તિગત ધોરણે થતો હોય બીજું કે જેટલી આર્થિક પ્રવૃત્તિઓ દેશમાં થાય આ પ્રકારના અર્થતંત્રમાં એ બધી પ્રવૃત્તિઓના કેન્દ્રમાંથી નફો હોય એટલે એવું સમજી શકીએ કે જે ઉત્પાદનના ક્ષેત્રમાં જે ઉદ્યોગમાં જે ક્ષેત્રમાં નફો વધારે થતો હોય ત્યાંથી વધારે નિર્ણયો છે નફાના આધારે લેવાતા હોય બીજું ખાસ કે ગ્રાહકોને વિશાળ પસંદગીની તક મળે કેમ વિશાળ પસંદગીની તક મળે આપણે અહીંયા આગળ જોયું કે સ્પર્ધાનું તત્વ હોય છે અને સ્પર્ધાનું તત્વ કારણે નવા નવા સંશોધનો છે થયા રાખે છે તમામ પેઢી કે ઉદ્યોગો છે બજારમાં ટકી રહેવા માટે પોતાની વસ્તુમાં સતત ને સતત નવું નવું લાવતી રહે છે અને પરિણામ શું આવે છે કે એનો સીધો ફાયદો ગ્રાહકોને થાય છે એટલે ગ્રાહકોને એક જ વસ્તુની અલગ અલગ વેરાયટીઓ મળે છે પરિણામે એ એક જ વસ્તુમાંથી ઘણી બધી વસ્તુની તક પસંદગીની તક મળી શકે છે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે વર્તમાન સમયમાં જુઓ તો મોબાઈલમાં જો મોબાઈલના ક્ષેત્રમાં જુઓ તો કેટલી બધી હેરીફાઈ છે તો ગ્રાહક તરીકે આપણને શું ફાયદો થાય કે આપણે ખાલી મોબાઈલ લેવો હોય તો

નફાના તત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવે એટલે હમણાં આપણે ચર્ચા કરીએ એમ કે જે ઉત્પાદનના ક્ષેત્રમાં સાધનમાં નફો થાય ત્યાં ઉત્પાદનના સાધનો છે વાપરવામાં આવે કે અર્થતંત્રમાં જેટલા આર્થિક નિર્ણયો વધારાનો હોય ભાવ ઘટાડવાનો હોય કે બીજો કોઈ પણ નિર્ણય હોય એ બધા નિર્ણયો છે ભાવતંત્રના આધારે લેવાય અને આ બજાર પદ્ધતિની અંદર વસ્તુ કે સેવાના ભાવ છે સ્વતંત્ર રીતે નક્કી થાય કે બજારમાં વસ્તુની માંગ કેટલી છે એની સામે એનો પુરવઠો કેટલો છે આ બંને પરિબળોના આધારે બજારમાં વસ્તુ કે સેવાના ભાવ નક્કી થાય અને આ ભાવ છે સ્વતંત્ર રીતે નક્કી થતા હોવાને કારણે આર્થિક નિર્ણયો છે દેશના એ પણ છે વસ્તુ કે સેવાના ભાવના આધારે જ અહીંયા બજાર પદ્ધતિવાળા અર્થતંત્રમાં એની પદ્ધતિમાં નક્કી થાય તો ટોટલ આપણે છ લક્ષણો જોઈએ એક તો સાધનોની માલિકી શું હોય ખાનગીકી વ્યક્તિગત હોય આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય ગ્રાહકોની વિશાળ પસંદગીની તક મળે સરકારી હસ્તક્ષેપ બિલકુલ ન હોય સાધનોની ફાળવણી નફા આધારિત હોય અને આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય એના પછીનો મુદ્દો છે બજાર પદ્ધતિના લાભો કયા કયા લાભો છે બજાર પદ્ધતિ હોય તો તો આપણને મળે સૌથી પહેલું છે છે કે કે આર્થિક આર્થિક જળવાય જળવાય ઉદ્યોગકારો જેટલા એ બધાની આર્થિક સ્વતંત્રતા મળે એમને કામ કરવાની સ્વતંત્રતા મળે તો જે ક્ષેત્રમાં એમને કાર્ય કરવું હોય ઉત્પાદન કરવું એ કરી શકાય બીજું અહીંયા ખાસ કે હરીફાઈનું તત્વ હોવાથી સાધનોનું ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ સારામાં સારો ઉપયોગ થાય સારામાં સારો ઉપયોગ થાય મહત્તમ શક્ય બને બીજું કે હેરીફાઈનું કારણે નવા નવા સંશોધનો સતત બજારમાં બજારમાં રહે રહે નવી નવી આવતી અને એના પછી છઠ પાંચમો ફાયદો છે બજાર પદ્ધતિનો કે વસ્તુ કે સેવાની ગુણવત્તા સતત ને સતત સતત ને સતત શ્રેષ્ઠ આપણને ગ્રાહકોને મળતી રહે આ એના ફાયદા છે મર્યાદાઓમાં જોઈએ તો પહેલી મર્યાદા છે ટોટલ પાંચ મર્યાદા છે જે બજાર અર્થતંત્રના કારણે ઉદભવે છે પહેલી મર્યાદા એ છે કે ઘણીવાર એવું થાય કે સરકારનું આમાં કોઈ કડક નિયંત્રણ નથી એટલે બજારની અંદર જે વેપારીઓ શું કરે છે જેમાં નફાનું તત્વ વધારે છે એવા છે મોજશોખની વસ્તુઓ એ મોતશોકની વસ્તુઓની માંગ ખૂબ વધારે હોય અને એનું ઉત્પાદન છે વધારે હોય પરિણામ શું થાય કે માંગ વધવાને કારણે નફાની શક્યતા વધારે હોવાને કારણે મોજશોખની વસ્તુનું ઉત્પાદન ઘણી વખત વધી જાય છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માનવ જીવન માટે અગત્યની હોવા છતાં એનું ઉત્પાદન છે ઘટી જાય છે ઘણી વખત શું થાય છે કે સરકારનું નિયંત્રણ નથી સરકારના કાયદા નથી પરિણામ શું હોય છે કે જેટલી કુદરત કુદરતી સાધન સંપત્તિ છે પેટ્રોલિયમ છે ખનીજ સંપત્તિ છે જમીન છે આ બધાનો દુર્વ્યો એટલે બગાડ થવાની શક્યતા પણ છે ઘણીવાર ગ્રાહકો છે બજાર પદ્ધતિની કોઈ વ્યવસ્થા અંગે જાણીતા ન હોય અજાણ હોય તો ભાવ બાબતે કે વસ્તુની ગુણવત્તા બાબતે એમનું શોષણ થવાની શક્યતા છે આ સિવાય છે એ ઘણીવાર એવું થાય થાય છે કે સંપત્તિ કે આવકનું કેન્દ્રીકરણ થાય એટલે શું કે સંપત્તિ કે આવક થોડા લોકોના હાથમાં વહી જાય અને પરિણામ શું આવે કે આપણા દેશમાં કે કોઈ પણ દેશમાં જે દેશમાં બજાર પદ્ધતિ હોય ખાસ કરીને એવા પ્રકારના દેશમાં છે સંપત્તિ અને આવકની અસમાનતા સર્જાય તો આ પણ એક બહુ મોટા મોટી ખામી છે મર્યાદા છે ઘણી વાર એવું શક્ય બને છે કે ઇજારાશય થાય ઝડપથી તેજી મંદી બજારમાં આવી જાય આર્થિક અસ્થિરતા જોખમ એટલે ક્યારે મંદી આવે અને ક્યારે તેજી આવે કહી શકાય નહીં કારણ કે ઝડપથી મંદી આવી શકે છે આ પ્રકારના અર્થતંત્રમાં બીજું વખત કેવું થાય કે ઉત્પાદન વધારવાની વધારવાની લાલચમાં ઉત્પાદકો હોય એ છે ઘણી વખત મજૂરોનું કે કારીગરોનું શોષણ કરતા પણ જોવા મળે છે તો આ છે બજાર પદ્ધતિની મર્યાદા છે તો આ બધાના કારણે પણ બજાર પદ્ધતિ આટલી વિકસિત છે તો અહીં એવું કહી શકીએ કે આજે બજાર પદ્ધતિ છે એ ભારત જેવા દેશમાં લાગુ ન પાડી શકાય શા માટે કારણ કે ભારત જેવા દેશની પરિસ્થિતિ આ અમેરિકા કે જાપાન જેવા દેશની પરિસ્થિતિના કારણે ક્યાંય વિપૃત વિપરીત છે તો આ જે પરિસ્થિતિ છે એની અંદર આપણે ચર્ચા કરી કે કયા દેશમાં જોવા મળે છે કેવા પ્રકારની હોય છે બીજું આપણે એના લક્ષણો જોઈએ એના લાભની અને એના મર્યાદાની ચર્ચા કરી આના પછીના વિડીયોમાં આપણે જોવાના છે સામ્યવાદી અર્થતંત્ર અથવા તો સામ્યવાદી બજાર વ્યવસ્થા જે કયા કયા દેશોએ અપનાવી અને એના ફાયદા મર્યાદા અને લક્ષણો શું છે એની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરવાના છીએ જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપને ઉપલબ્ધ હશે તો મિત્રો વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો